કેટલાય મહિનાઓ સુધી રાજ્યમાં રસાકસી ભર્યા ચૂંટણી માહોલમાંથી જનતા અને નેતાઓ હવે બહાર આવ્યા છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા, નવી સરકાર પણ રચાઈ ગઈ. રાજ્યમાં કુલ 182 વિધાનસભા બેઠકો ઉપરથી અલગ અલગ પાર્ટીઓના જે ધારાસભ્ય ચૂંટાયા છે તે હવે પાટનગર ગાંધીનગરમાં આપણું પ્રતિનિધિત્વ કરશે. પણ શું તમને એ ખબર છે કે આ દરેક ધારાસભ્યોને કેટલો પગાર મળે છે, શું શું સુવિધાઓ મળે છે? કુલ 182 વિધાનસભાના ધારાસભ્યોમાંથી અમુક મંત્રીઓ, વિરોધ પક્ષના નેતા વિધાનસભાના અધ્યક્ષ બન્યા. આ દરેકના પગાર લાખો રૂપિયામાં હોય છે. ગુજરાતના ધારાસભ્યોને મહિને કુલ 1,16,000 રૂપિયાનો પગાર મળે છે. પગાર સિવાય મેડિકલ, મુસાફરી, રહેણાંક સહિતની અનેક સુવિધાઓ આપણા આ દરેક ધારાસભ્યોને સરકાર આપે છે. 3 વર્ષ પહેલાં આ પગાર 70,000 જેટલો હતો, જે હવે 40% વધારા સાથે 1,00,000 રૂપિયા ઉપર થઈ ગયો છે. આ તમામ 182 ધારાસભ્યોનો વાર્ષિક પગારનો કુલ આંકડો જોઈએ તો તે 25 કરોડથી પણ ઉપર થાય છે. વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધ પક્ષના નેતા, આ દરેકનો પગાર તો અન્ય ધારાસભ્ય કરતાં પણ વધારે હોય છે. ધારાસભ્યોના 1,25,000 જેટલા પગારનો હિસાબ ગણીએ તો દર મહિને તેમાં બેઝિક પગાર 78,000, મોંઘવારી ભથ્થું 5,500, ટેલિફોનનો ચાર્જ 7,000, સ્ટેશનરીનો ચાર્જ 6,000, ધારાસભ્યના પોતાના પર્સનલ સેક્રેટરી એટલે કે PA માટે 20,000 અલગથી, આ ઉપરાંત દૈનિક ભથ્થું 1,000 રૂપિયા પ્રતિ દિવસ. આપણા પ્રતિનિધિઓ ધારાસભ્યોના આવા તમામ ખર્ચાઓનું સરકાર ધ્યાન રાખે છે. આ પગાર ઉપરાંત પ્લેન, ટ્રેન કે બસમાં પરિવાર સાથે ધારાસભ્યોને જલસાની મુસાફરી પણ મફતમાં મળે છે. ધારાસભ્ય 1 વર્ષમાં 3 વખત પરિવાર સાથે પ્લેનની મુસાફરી કરી શકે છે. પરિવાર સાથે ગુજરાતમાં ST બસની મુસાફરી પણ ફ્રીમાં થાય છે. આ ઉપરાંત ટ્રેન દ્વારા રાજ્યમાં આખા પરિવાર સાથે મુસાફરી ફ્રીમાં તથા આખા દેશમાં 20,000 કિલોમીટર સુધીની ટ્રેનની મુસાફરી પરિવાર સાથે મફતમાં કરી શકે છે. હજી આટલી સુવિધાઓ ઓછી નથી. ગાંધીનગરમાં સરકારી ક્વાર્ટર દરેક ધારાસભ્યોને ફાળવવામાં આવે છે, જેનું રોજનું ભાડું માત્ર 125 રૂપિયો છે. આ ક્વાર્ટરમાં ધારાસભ્યને 2 સોફા, 1 AC, 6 પંખા, ફ્રીજ, TV સહિતની સુવિધાઓ અપાય છે. આ મકાનનું લાઇટ બિલ પણ સરકાર ભોગવે છે. આટલું જ નહીં, સફાઈ એટેન્ડરની સુવિધા પણ આપણી સરકાર આપે છે. હવે વાત જમવાની કરીએ તો ગાંધીનગર MLA ક્વાર્ટરમાં કેન્ટીનની સુવિધા પણ છે, જ્યાં ધારાસભ્યોને માત્ર 85 રૂપિયામાં ફૂલ ભાણું સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવે છે. આ ઉપરાંત ધારાસભ્ય અને તેના પરિવારના કોઈ સભ્ય જો બીમાર પડે તો તેને સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત સારવારની સુવિધા આપણી સરકાર પૂરી પાડે છે. સતત બાખડતા રહેતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો હંમેશાથી પગાર બાબતે ભાઈચારો રાખે છે, કેમ ના રાખે? સામાન્ય રીતે કોઈપણ બાબતે એકબીજા સામે આક્ષેપો કરતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છેલ્લે જ્યારે 2017માં આ પગાર વધારો કરવામાં આવ્યો ત્યારે વિધાનસભા ગૃહમાં વિધેયક પસાર કરાયેલું, જેનો વીરા શોરબોકર સાથે પાસ થઈ ગયેલો. આ તમામ નેતાઓ ધારાસભ્યો સેવા કરે છે, મળવું પણ જોઈએ ને, પણ સાથે જનતાના પક્ષે પણ આટલી જ અપેક્ષા હોય છે. હવે નવા આવતા કે જૂના રહેલા ધારાસભ્યો જનતાની આશાઓ પૂરી પાડે તેની રાહ હંમેશાની જેમ આ વખતે પણ રહેવાની.